ને હવે વાત કરવી છે દીકરીઓની સુરક્ષા વિશે, કારણ કે મહિલાઓ સુરક્ષિત છે તેવી વાતો વચ્ચે રોજ દેશ અને રાજ્યમાં અનેક મહિલાઓ અને દીકરીઓ હેવાનોનો ભોગ બની રહી છે. તાજેતરમાં જ હરિયાણામાં એક દીકરીની જાહેરમાં એક નરાધમે ગોળી મારીને હત્યા કરી નાખી, જે ઘટનાના પડઘા હિંમતનગરમાં પડ્યા છે, જે આ યુવાનોએ જ દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા માટે એક પહેલ શરૂ કરી છે. ત્યારે શું છે આ પહેલ અને કેમ આજે આપણે તે વિશે કરવી છે વાત, જુઓ આ રિપોર્ટ. દીકરી મારી લાડકવાઈ, છતાં લાગે છે મને લાડ લડાવતા ડર, છતાં લાગે છે મને બહાર નીકળતા ડર, કારણ કે આ બહારની દુનિયામાં દરેક ખૂણે બેઠા છે તેના દુશ્મન. આવી જ સ્થિતિ હાલ રાજ્ય અને દેશમાં બની છે. તાજેતરમાં જ હરિયાણામાં નિકિતા નામની દીકરીને જાહેરમાં એક નરાધમે ગોળી મારી હત્યા કરી નાખી, જેના પડઘા આખા દેશમાં પડ્યા છે. ત્યારે આ પડઘાની અસર હિંમતનગરના યુવા સંગઠન પર પણ પડી અને યુવાનોએ બહેન દીકરીઓની રક્ષા માટે મુહિમ શરૂ કરી છે. બહેન દીકરીઓની રક્ષા માટે ફરિયાદ બોક્સ બનાવ્યું છે, એવું ફરિયાદ બોક્સ કે જે આખા ઉત્તર ગુજરાતની બહેન દીકરીઓની રક્ષા કરશે. સંકટ સમયના ભાઈઓ, એક નામ લખેલી એક બોક્સમાં અમે મોટા મોટા ડેરાસર અને મંદિરોમાં અત્યારે બોક્સ ફિટ કરી રહ્યા છે અને એમાં જે બહેન દીકરીને કોઈ પ્રશ્ન હશે, મૂંઝવણ હશે, મુશ્કેલી હશે, તો એ પ્રશ્ન જયારે એ પરિવાર સાથે શેર કરી શકતા નથી, મિત્ર વર્તુળ સાથે શેર નથી કરી શકતા, એની માહિતી ગુપ્ત રહેશે એ વિશ્વાસથી એ પ્રશ્ન એ પેટીમાં મૂકશે અને એ દર 3 દિવસે પેટી ખોલવામાં આવશે અને એની બહેન દીકરીનો જે પણ પ્રશ્ન હશે એ પોલીસ તંત્રને સાથે રાખી અને અમે ત્વરિત નિર્ણય લાવવાનો કોશિશ કરીશું. જ્યારે ત્યારે બહેન દીકરીને જો ઇમરજન્સી કાર્ય હશે તો પેટી ઉપર કાર્યકર્તાના નંબર લખેલા છે, તો એ બહેન દીકરીનો અમે વિશ્વાસ આપીએ છીએ કે એક તાત્કાલિક ધોરણે એનો સપોર્ટ કરીશું. હિંમતનગરના યુવા સંગઠન દ્વારા શરૂ કરવામાં આવેલું આ ફરિયાદ બોક્સ તમામ મંદિરો, દેરાસર, જાહેર રસ્તા સહિતની તમામ જગ્યાઓ પર મૂકવામાં આવશે, જેમાં કોઈ પણ મહિલા કે વિદ્યાર્થીની તેની છેડતી કરનાર વિશે ચિઠ્ઠી દ્વારા ફરિયાદ કરી શકે છે. જો કે આ માટે મહિલા કે વિદ્યાર્થીનીએ છેડતી કરનારની વિગત આપવી પડશે. આમ તે છેડતી કરનારની સામે પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરવામાં આવશે, જેથી તે ફરી કોઈની પણ છેડતી કરતા પહેલા 10 વખત વિચાર કરશે. જો કે અહીં મહિલા કે વિદ્યાર્થીની માહિતી ગુપ્ત રાખવામાં આવશે. આજકાલ વધતા જતા પ્રોબ્લેમ ના દેખીને બહેનો સાથે જે છેડતી થાય છે, બરાબર, તો બહેનો શું છે કે ઘરે કઈ નહીં શકતા, અમુક કારણોસર કે ભણવાનું બંધ થઈ જાય, બરાબર, પપ્પા જોડે શરમ આવતી હોય, ભાઈ જોડે શરમ આવતી હોય, બરાબર, તો શું છે કે અહીંયા પહેલ કરવામાં આવી છે, બરાબર, જે તમે જોઈ રહ્યા છો પાછળ, બરાબર, કે અહીંયા એક બોક્સ મૂકવામાં આવ્યું જ્યાં તમે શું છે તમારી સમસ્યા કહી શકો છો, બરાબર, જેથી કરીને સમસ્યા જે છે એ તમારી ગુપ્ત રાખવામાં આવશે, બરાબર. તો આવી પહેલ યુવા સંગઠન દ્વારા અહીંયાથી કરવામાં આવી છે, તો ભાઈઓએ સારું એક પગલું લીધું છે, બરાબર, જેથી કરીને શું છે કે બહેનો સ્વતંત્ર રીતે આપણા ગુજરાતની અંદર ફરી શકે, બરાબર, એના કોઈ સપના જે તો પૂરા કરી શકે. ઉત્તર ગુજરાતમાં મુકાશે 300 ફરિયાદ બોક્સ, હિંમતનગરમાં મુકાશે 27 ફરિયાદ બોક્સ. અસામાજિક તત્વો અને રોમિયોની છેડતીથી બહેન દીકરીઓને બચાવવા માટે યુવાનો દ્વારા ઉત્તમ પહેલ કરવામાં આવી છે. એક તરફ હેવાનિયતની વધતી ઘટનાઓની સામે માતા પિતા અને બહેન દીકરીઓમાં ડરનો માહોલ ફેલાયો છે, તેવામાં આ રીતે યુવાનો દ્વારા જ મહિલાઓની સુરક્ષા માટે સુંદર અભિયાન શરૂ કરાયું છે. આ પહેલને VTV આવકારે છે. આશા રાખીએ કે રાજ્યના દરેક યુવા સંગઠનો આ પ્રકારની પહેલ કરે, જેથી રાજ્યની દરેક બહેન દીકરી નીડર બની બહાર નીકળી શકે, હેવાનોનો ભોગ બનતા બચી શકે. સંદીપ પટેલ, VTV ન્યૂઝ, સાબરકાંઠા.